તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું VVIP વૃક્ષની. આ વૃક્ષની સુરક્ષા 24 કલાક પોલીસ રોકાયેલી રહે છે. મિત્રો, દર 15 દિવસે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે. 21 સપ્ટેમ્બર 2021 રોજ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે અહીં પ્રસ્થાપિત બૌદ્ધ યુનિવર્સિટીમાં ભૂમિપૂજન સમારોહમાં આ બોધિ વૃક્ષ વાવ્યું હતું. જો તેનું પાન પણ પડી જાય તો તેનો પણ રિપોર્ટ ભોપાલ ઉચ્ચ સ્તરે કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વૃક્ષનું મેડિકલ ચેકઅપ પણ VIP વ્યક્તિની જેમ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને પીપળનું વૃક્ષ માને છે, પરંતુ તેની મજબૂત સુરક્ષા જોઈને તેમના મનમાં ચોક્કસપણે પ્રશ્ન ઉદ્ભવશે કે આ વૃક્ષ આટલું ખાસ કેમ છે. આ વૃક્ષ ખાસ છે કારણ કે તે બોધિ વૃક્ષ છે. બૌદ્ધ ધર્મગુરુઓ માને છે કે ભગવાન બુદ્ધે બોધગયામાં આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે જ સમયે ભારતમાંથી સમ્રાટ અશોક પણ વૃક્ષની એક શાખા શ્રીલંકા લઈ ગયા હતા. વૃક્ષની તંદુરસ્તીનું પણ કોઈ પણ માનવીની જેમ ધ્યાન રાખવામાં આવે છે. દિવસમાં એકવાર સરકાર તપાસ કરે છે, ત્યારબાદ જરૂરી ખાતર અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સરકારે સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરે છે વૃક્ષનું એક પણ પાન ખરે નહીં, એટલા માટે 24 કલાક સુરક્ષા કરવામાં આવે છે. આ વૃક્ષની ચારે બાજુ વાળ લગાવીને સુરક્ષિત રાખવામાં આવ્યું છે. જો એક પાન પણ તૂટી જાય તો તેનો રિપોર્ટ ભોપાલમાં મોકલવામાં આવે છે. જો તેનું એક પાન સુકાઈ જાય તો વહીવટતંત્રમાં હલચલ મચી જાય છે. તમામ વિભાગોમાં આ બોધિ વૃક્ષની સંભાળ રાખવામાં આવે છે. નમસ્કાર મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ